હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા ચોપડીમાં સંખ્યાઓ, બરાબર? તેમાં તમે જૂથ પણ બનાવેલા ને, બરાબર? તો ચાલો હવે આમાં જોઈશું. સ્વાધ્યાય પોથીમાં સમજો, બરાબર? ચાલો હવે આપણે જોઈએ. પાંચ દશક અને એક એકમ એટલે કેટલા થશે? એકાવન. પછી પચાસ વત્તા એક બરાબર એકાવન. જો અહીંયા આપણને માળા આપેલી છે, એક માળામાં કેટલા મોતી છે? દસ. તો એવા એક બે ત્રણ ચાર પાંચ, પાંચ માળાઓ છે અને એક મોતી છૂટું છે, એટલે પચાસ વત્તા એક બરાબર એકાવન. ચાલો હવે નીચે જોઈએ. પાંચ દશક અને બે એકમ બાવન. પચાસ વત્તા બે બરાબર બાવન. ચાલો નીચે. પાંચ દશક અને ત્રણ એકમ ત્રેપન. પચાસ વત્તા ત્રણ બરાબર ત્રેપન. ચાલો હવે પાંચ દશક અને ચાર એકમ ચોપન. પચાસ વત્તા ચાર બરાબર ચોપન. પાંચ દશક અને પાંચ એકમ પંચાવન. પચાસ વત્તા પાંચ બરાબર પંચાવન. પાંચ દશક અને છ એકમ એટલે કેટલા થશે? છપ્પન. પચાસ વત્તા છ બરાબર છપ્પન. ચાલો હવે પાંચ દશક અને સાત એકમ સત્તાવન. પચાસ વત્તા સાત બરાબર સત્તાવન. હવે આવશે પાંચ દશક અને આઠ એકમ અઠાવન. પચાસ વત્તા આઠ બરાબર અઠાવન. પાંચ દશક અને નવ એકમ ઓગણસાઠ. પચાસ વત્તા નવ બરાબર ઓગણસાઠ. છ દશક, એકમ આપેલા નથી, બરાબર ને? એકમની જગ્યાએ શું આવશે? જુઓ અહીંયા, પાંચ દશક અને પાછું એક દશક એટલે પચાસ વત્તા દસ બરાબર સાઠ. આ માળાઓ કેટલી છે? એક બે ત્રણ ચાર પાંચ એટલે પચાસ. પછી એક માળા છે એટલે દસ, સાઠ. પચાસ વત્તા દસ બરાબર સાઠ. ચલો આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં કીધેલું છે એકાવનથી સાઠ સુધીની સંખ્યાઓ લખો. અહીં તમારે અંક ઘૂંટવાના છે અને નીચે એકાવનથી સાઠ ચાર વાર અંક લખવાના છે, જે તમારે ઘરેથી હોમવર્કમાં કરવાના રહેશે. હવે નીચે છે વાંચો અને લખો, એ પણ તમારે જોઈ જોઈને કરવાનું છે, એટલે એ પણ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. ચાલો હવે આગળ જોઈશું. અહીં વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન ત્રણમાં આપણને જોડકા આપેલા છે. ચાલો આપણે કરીશું. પચાસ વત્તા સાત તો કેટલા થશે? પાંચ અને સાત પાંચડે સાતડે સત્તાવન. તો ચાલો જોડીશું આપણે. બધા બાળકોએ વ્યવસ્થિત સ્કેલથી જોડવાનું રહેશે. પચાસ વત્તા એક પાંચડે એકડે એકાવન. ચલો જોડીશું આપણે. પાંચડે એકડે એકાવન. ચલો હવે પચાસ વત્તા પાંચ, બે પાંચડા પંચાવન. ચલો બે પાંચડા પંચાવન સાથે જોડીશું. હવે આવશે પચાસ વત્તા નવ, પાંચડે નવડે ઓગણસાઠ. ચલો ઓગણસાઠ સાથે જોડીશું આપણે. ચલો હવે છે બાજુમાં પાંચડે નવડે ઓગણસાઠ, બરાબર? તો પાંચ દશક અને નવ એકમ ક્યાં છે?
तो अहीं त्रीजा में तो चलो जोड़ीशू आपणे पांच दशक अने नौ एकम। चलो हवे छे चौप्पन तो पांच दशक अने चार एकम बराबर। तो चलो जोड़िए आपणे पांच दशक अने चार एकम। चलो हवे छे पंचावन बे पांचड़ा पंचावन तो पांच दशक अने पांच एकम। चलो जोड़ीशू त्यां आपणे पांच दशक अने पांच एकम। चलो पांचड़े छगड़े छप्पन बराबर। पांचड़े छगड़े छप्पन तो पांच दशक अने छ एकम। चलो जोड़िए आपणे पांच दशक अने छ एकम। चलो बाळको आगळ जोईशुं। हवे आपणे खूटती संख्याओ लखो। शुं कीधुं छे? खूटती संख्याओ लखो। तो चलो आपणे लखीशुं पांचडे एकडे एकावन पछी पांचडे बगडे बावन पछी पांचडे त्रगडे त्रेपन पांचडे चोगडे चौप्पन बे पांचड़ा पंचावन पांचड़े छगड़े छप्पन पांचड़े सातड़े सत्तावन पांचड़े आठड़े अठावन पांचड़े नवड़े ओगणसाठ छगड़े ने मींडे साठ। चलो फरी एक बार लखशू पांचड़े एकड़े एकावन पांचड़े बगड़े बावन पांचड़े त्रगड़े त्रेपन पांचड़े चोगड़े चौप्पन बे पांचड़ा पंचावन पांचड़े छगड़े छप्पन पांचड़े सातड़े सत्तावन पांचड़े आठड़े अठावन पांचड़े नवड़े ओगणसाठ छगड़े ने मींडे साठ पांचड़े एकड़े एकावन पांचड़े बगड़े बावन पांचड़े त्रगड़े त्रेपन पांचड़े चोगड़े चौप्पन बे पांचड़ा पंचावन पांचड़े छगड़े छप्पन पांचड़े सातड़े सत्तावन पांचड़े आठड़े अठावन पांचड़े नवड़े ओगणसाठ छगड़े ने मींडे साठ। तो थई गई एकावन थी साठ ने खूटती संख्याओ। ચાલો હવે આગળ જોઈએ આપણે સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો। શું કીધું છે? સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરવાનું કીધેલું છે। ચાલો હવે આ સંખ્યામાં જોવાનું છે જે છેલ્લે આવતી હોય ને એ સંખ્યા કેવી હોય? મોટી સંખ્યા હોય। ચલો અઠાવન તો અહીં છે, બાવન અહીંયા છે, પંચાવન અહીંયા છે। તો છેલ્લે કઈ સંખ્યા આવી? અઠાવન। તો એ કેવી સંખ્યા કહેવાય? મોટી। ચલો અઠાવન ઉપર ગોળ કરો। હવે છે એકાવન ચોપ્પન અને ત્રેપન। ચલો એકાવન અહીંયા ચોપ્પન અહીંયા અને ત્રેપન, તો છેલ્લે કઈ સંખ્યા આવી? ચોપ્પન। તો ચલો ચોપ્પન કેવી સંખ્યા છે? મોટી સંખ્યા। ચોપ્પન ઉપર ગોળ કરો। હવે છે ઓગણસાઠ સાઠ ને છપ્પન। ઓગણસાઠ અહીંયા સાહીઠ અહીંયા અને છપ્પન, છેલ્લે કઈ સંખ્યા આવી? સાહીઠ। તો એ કેવી સંખ્યા છે? મોટી સંખ્યા। ચલો હવે સત્તાવન એકાવન અને ચોપ્પન। સત્તાવન એકાવન અને ચોપ્પન, છેલ્લે કઈ સંખ્યા આવી? સત્તાવન। તો ચલો હવે સત્તાવન ઉપર ગોળ કરીશું આપણે। ચલો હવે સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો।
શું કીધું? સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ. ચલો હવે જે પહેલા આવે ને એ સૌથી નાની સંખ્યા હોય. 53, 56 અને 60. ચલો 53, 56 અને 60. તો પહેલા કઈ સંખ્યા આવી? 53. તો બધાથી નાની કઈ કહેવાય? 53. ચલો એના ઉપર ત્રિકોણ કરો. ચલો હવે છે 51, 52 અને 53. 51, 52 અને 53. તો કઈ સંખ્યા નાની કહેવાય? પહેલા આવી એ. ચલો 51 ઉપર ત્રિકોણ કરો. 57, 58, 59. 57, 58 અને 59. કઈ સંખ્યા પહેલા આવી? 57. તો ચલો તેના ઉપર ત્રિકોણ કરીશું. હવે છે 52, 54 અને 56. 52, 54 અને 56. ચલો થઈ ગયું. કઈ સંખ્યા પહેલા આવશે? 52. થઈ ગયું ને? ચલો હવે આગળ જોઈએ. 54 ની પછી કઈ સંખ્યા આવે છે? 54 પછી 55. તો ચલો લખીશું આપણે 54 પછી 55. ચલો 59 પછી 60. કેટલા આવશે? 59 પછી 60. લખો 56 પછી 57. 56 પછી કેટલા આવશે? 57. 51 પછી 52. લખો 51 પછી 52. 58 પછી 59. લખો 58 પછી 59. ચલો હવે આગળ જોઈશું. તરત પહેલાની સંખ્યા લખવાની, પહેલાની સંખ્યા લખવાની છે. ચલો 53ની આગળ કઈ સંખ્યા આવશે? 53ની આગળ 52. તો લખો 5 બગડે 52. હવે છે 55. તો 55ની આગળ કઈ સંખ્યા આવશે? 55ની આગળ 54. ચલો લખો 54. બરાબર. ચલો હવે 58ની આગળ કઈ સંખ્યા આવશે? 58ની આગળ 57. ચલો લખો 58ની આગળ 57. ચલો 57ની આગળ કઈ સંખ્યા આવશે? 57ની આગળ 56. તો લખો 57ની આગળ 56. બરાબર. ચલો 52ની આગળ કઈ સંખ્યા આવશે? 52ની આગળ 51. કઈ સંખ્યા આવશે? 51. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણી તરત પહેલાની સંખ્યાઓ. ચલો હવે જોઈએ વચ્ચેની સંખ્યાઓ. કઈ સંખ્યાઓ આવશે? વચ્ચેની સંખ્યાઓ. બરાબર. ચલો જોઈએ 55 પછી શું આવશે? 56 પછી 57. બરાબર. તો ચલો લખો 55 પછી 56. હવે 52 અને 54ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 53. તો 5 3 53. ચલો હવે 58 અને 60ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 58, 59 અને 60. તો ચલો લખો 59. બરાબર. ચલો 54 અને 56ની વચ્ચે કઈ સંખ્યા આવશે? 55. તો ચલો લખો 2 5 55. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈને મોટી સંખ્યા, નાની સંખ્યા, તરત પછીની સંખ્યા અને તરત પહેલાની સંખ્યા, પછી આવશે વચ્ચેની સંખ્યા.